આર્થિક સદ્ધર થવું છે દરેકના મનની અંદર અભિલાષા છે શું કરવાનું છે એના માટે એક યુવક મારી પાસે આવ્યો મને કે સ્વામી સારા બિઝનેસમેન થવું છે તો ભગવાન પાસે માગું બધું માગો પછી પ્રાર્થના કરી શું માગ્યું મને કે બળ બુદ્ધિ શક્તિ આપજો બધું એક એડ કરી દે મને કે શું એડ કરવું કે દાનત એડ કર દાનત બળ બુદ્ધિ શક્તિ તો જન્મથી બધાને આપી જ છે હવે દાનત આપવાની જરૂરિયાત છે વિવેકાનંદ સ્વામી કહેતા ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન આઈન્સ્ટાઈન પાસે જે બ્રેઇન હતું એ જ બ્રેઇન લગભગ અહીંયા બેઠેલા બધા પાસે છે પણ આપણે એનો પૂર્ણ ઉપયોગ નથી કરી શકતા દરેકને પ્રોગ્રેસ ગમે છે યુ હેવ ટુ પે ધ પ્રાઇઝ ફોર ધ પ્રેસિયસ થિંગ કિંમત ચૂકવવી પડે એના માટે વિઝન સ્ટેટમેન્ટ એક બનાવવું પડશે ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે કેનેડીએ જે સમયે આપણે ચાંદાને મામા તરીકે બોલતા એ સમયે સ્ટેટમેન્ટ આપે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન આપણા ત્યાં માણસો એમ બોલે ચાંદા મામા છે ને ઝૂપડી છે ડોસી છે બાજુ બકરી બાંધી છે હજુ આપણા કેટલાક લોકો એમ માને છે બરાબર છે આદર તરીકે વાંધો નથી પણ વાસ્તવિકતા એ વાસ્તવિકતા જ કઈ રીતે નીચેથી યાન ઉપડે એને ઉપર ચંદ્ર પર લેન્ડ થાય કેટલા પ્રકારનું કેલ્ક્યુલેશન હોય ત્યારે એક્ઝેક્ટ ત્યાં લેન્ડ થઈ શકે પણ એને સ્વપ્ન રેડ્યું ગાંધીજી આફ્રિકાના મારીસબર્ગના સ્ટેશન ઉપર વ્હાઇટ પીપલ દ્વારા ફેંકી દેવામાં આવે અને એ સમયે સ્ટેશન પર પડ્યા પછી એ વાણીઓ સંકલ્પ કરે કે આ ધોળિયાઓને દેશમાંથી કાઢું નહીં તો હું ભારતીય નહીં સપના તો જુઓ સંકલ્પ તો કરો રાઈટ બ્રધર્સ જે સમયે આકાશમાં કોઈ ઉડી ન શકે એ સમય વિમાનની વાત કરે કોઈને માનેમાં ન આવે એના માટે છાપામાં રેગ્યુલર એવું લખાતું કે વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ ન્યૂઝપેપરમાં શું આવતું વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ મરવાના નુસ્ખા કરી રહ્યા છે એ જ બે ભાઈઓએ વિશ્વને પોતે ખોટા નથી રાઈટ હતા એ સાબિત કરીને બતાવ્યું ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે સંકલ્પ બહુ જ જરૂરી છે ચાઇના જેવો દેશ ઓલિમ્પિકની અંદર દરેક સ્પર્ધામાં મેક્સિમમ મેડલ લાવે આપણા દેશને કેટલા મેડલ મળે છે માઇકલ ફ્લેપ્સ કરતાં એ ઓછા માઇકલ ફ્લેપ્સના મેડલ કેટલા છે કદાચ કેટલાક સ્પોર્ટ્સ જાણતા હોય તો એના કુલ મેડલ કરતા પણ એક વ્યક્તિના મેડલ કરતા ભારતના મેડલ ઓછા છે શા માટે ચાઈનાનો હંમેશા બાસ્કેટબોલમાં નંબર નહોતો આવતો કારણ કે ચાઇનાના તમામ માણસો શોર્ટ છે થિંગો છે એ લોકોએ વિચાર કર્યો હાઈટ હોય તો બાસ્કેટબોલમાં નંબર આવે કરવું શું હાઇટવાળા નથી તો આખા ચાઇનામાં એક કમિટી ની મી ઊંચા ને શોધો ઊંચા છોકરા શોધો ઊંચી છોકરી શોધો શોધ્યા ટ્રેનિંગ આપી બાસ્કેટબોલ માસ્ટર કર્યા લગ્ન કરાવ્યા એની પ્રજા જે થઈ એને બાસ્કેટબોલ અંદર આગળ વધાર્યા આજે ચાઈના બાસ્કેટબોલ પણ મેડલ મેળવતું થઈ ગયું છે કેટલા વર્ષો પહેલા વિઝન સાથે આ માણસો પ્રયત્ન કરે છે કેમ ન થઈ શકે સંકલ્પ તો કરીએ આપણે તો ઇકોનોમિકલ પ્રોગ્રેસ માટે જરૂરી છે વિઝન એના માટેની સ્ટ્રેટર્જી પાછી સર્જિકલ સ્ટ્રાઇક એમને નથી થતી થઈ એ છાપવામાં આવે પણ બની ગઈ એ તો પહેલેથી મનમાં બની ગઈ હતી સર્જિકલ સ્ટ્રાઇક થાય પછી છાપવામાં આવે છે આપણે કંઈક કરવું પડશે ઉબેર ટેક્સીનો કોન્સેપ્ટ એક માણસ એક વિચારથી બોતેર દેશોની અંદર ચારસો ને પચીસ શહેરોની અંદર અગિયારસો નેવું અબજનું ટર્ન ઓવર છે ઉબેર ટેક્સીનું કઈ રીતે કરી શકે છે તો શક્ય છે થોડુંક પ્લાનિંગ કરવું પડશે ઉપનિષદોમાં બહુ સરસ વાતો છે પણ ઉપનિષદો સંસ્કૃતમાં છે અને સંસ્કૃત તો દેવ ભાષા છે દેવ થયા પછી જ કામ લાગે એટલે આપણે કોઈ વાંચતા જ નથી માણસ દેવ થઈ જાય પછી સંસ્કૃત કામ લાગે એટલે આપણે ઇંગ્લિશ કે બધું બરાબર છે ઉપનિષદોમાં ખજાનો છે આપણી પાસે પ્રમુખ સ્વામીજીને કોઈ કહે કીધું કે સ્વામી ઉપનિષદો વાંચતા નથી સ્વામી કે લોકો ન વાંચે તો આપણે જુદું માધ્યમ સિલેક્ટ કરો લોકોને લાઇટ એન્ડ સાઉન્ડ ગમે છે લેસર ગમે છે પ્રોજેક્શન ગમે છે ગાંધીનગર અક્ષરધામમાં કદાચ કોઈ ગયા હોય તો લાઇટ એન્ડ સાઉન્ડ શો વોટર શો બનાવ્યો છે એમાં કઠોપનિષદની નજીકેતાની સ્ટોરી મૂકી છે લોકો નથી વાંચતા એની ફરિયાદ ન કરો વાંચ્યા વગર પણ મેસેજ મળી જાય હું એક માધ્યમ ઊભું કરી દો સ્ટ્રેટર્જી આ છે પ્રોગ્રેસ માટે જરૂરી આ છે અને એના માટે સ્ટ્રગલની તૈયારી રાખવાની છે આ વાત સાંભળ્યા પછી કદાચ સંકલ્પ કર્યા પછી તરત ફળ નહીં મળે અહીંયા બેઠેલાને પણ સફળતા નિષ્ફળતાની આંશિક અનુભૂતિ સમય સમયે થયા કરે હમણાં જ એક સરસ પ્રસંગ વાંચ્યો મેં આપ તો બધા એનાથી કદાચ પરિચિત હશો દસ સપ્ટેમ્બર ઓગણીસો ચોસઠ ચાઇનામાં એક બાળક જન્મ્યો ઇંગ્લિશ નહોતું આવડતું નવ વર્ષ સુધી ગાઈડ તરીકે મહેનત કરી અંગ્રેજી શીખ્યો પાંચમા ધોરણમાં બે વાર નપાસ આઠમા ધોરણમાં ત્રણ વાર નપાસ કોલેજમાં એડમિશન લેવા ગયો એમાં ત્રણ વાર ફેલ થયો હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હતું વાર રિજેક્શન થયું સ્કૂલ ભણતા પહેલા 24 વાર નપાસ થયો 24 વાર નિષ્ફળ કોલેજની પ્રવેશ પરીક્ષા મેથ્સમાં 120 માંથી એક આવ્યો બીજી વાર પરીક્ષા આપી 19 આવ્યા ત્રીજી વાર 89 આવ્યા નોકરીમાં 30 સર્જી નિષ્ફળ ગઈ પોલીસમાં એપ્લાય કર્યું રિજેક્ટ KFC ના સ્ટોરમાં એપ્લાય કર્યું રિજેક્ટ જે વર્ષોથી રિજેક્ટ થાય એ બુંગળા બટાટાની લારી નો ચલાવતો હોય કે ગભરા પાઉ ખોલીને બેઠો હશે આજે એ માણસ પાસે વર્ષનો વિદેશ છે ટ્વેન્ટી થ્રી પોઈન્ટ એટી ટુ બિલિયન ડોલરનો પચાસ હજારને રોજીરોટી આપે છે હમણાં હોંગકોંગમાં મકાન લીધું છે તેરસો કરોડનું ચાઇનાનો જ નહીં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં એનું નામ છે અલીબાબા ગ્રુપના ચેરમેન જેકમાં આટલો નિષ્ફળ વ્યક્તિ આટલો નપાસ વ્યક્તિ ચોવીસ વખત નપાસ થાય હાવડને દસ વખત ના પાડે એ આ લેવલ સુધી પહોંચી શકે આપણે એટલા તો નિષ્ફળ નથી તો શા માટે સર્ટેન હાઇટ્સ અચીવ ન કરી શકીએ એના માટે સ્ટ્રેટજી છે અને સાથે ઇકોનોમિકલ પ્રોગ્રેસની અંદર થોડાક સેવિંગના કોન્સેપ્ટ પણ રાખવા પડશે ટીપે ટીપે સરોવર ભરાય પણ ખરું ને ટીપે ટીપે ખાલી પણ થાય જેમ ડેમ ખાલી થઈ ગયો નર્મદાનો ડેમ ભરાય પણ ખરો અને નર્મદા જેવો ડેમ એની પણ બૂમો ઉઠી શકે ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિને ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો તારે બોલ્યા હતા કે પહેલા જ વર્ષથી મેં નક્કી કર્યું હતું આવક કરતા વધારે ખોટો એક રૂપિયાનો ખર્ચ નહીં કરવાનો આજે જે ખોટા ખર્ચા કરવા જાય છે એને તકલીફ થાય છે સમય શક્તિને સંપત્તિ એનો લેશ માત્ર દુરુપયોગ નહીં તો ચિત્ર કંઈક જુદું બની શકે છે દેખાડો કરવા માટે બતાવવા માટે આજે ક્યારેક આપણે જે નથી એની શોમેનશીપ પર વધારે જતા રહેતા હોઈએ છીએ અને આર્થિક પ્રોગ્રેસ માટે જે માણસ મૂલ્યોને બાજુ પર મૂકીને પ્રોગ્રેસ કરવા જાય છે એ રાજુ રામલિંગા હોય કે કિંગ ફિશરના વિજય માલ્યા હોય કે અત્યારે તો મોદીજી તો બહુ જગ્યા છે મોદી સરનેમ બહુ આધુનિક છે સરસ છે નીરવ મોદી હોય બહુ સરસ હમણાં વોટ્સએપ પર ફરતું હતું ને કે બેંકમાં પૈસા રોકો તો નીરવ મોદી લઈ જશે ક્રિકેટમાં રોકો તો લલિત મોદી લઈ જશે અને ઘરમાં રાખો તો નરેન્દ્ર મોદી લઈ જશે દરેક જગ્યાએ ક્યાંક તકલીફ છે પણ જે માણસ મૂલ્ય વગર પ્રોગ્રેસ કરવા જાય છે હી હેઝ ટુ ફેસ સત્યમ કમ્પ્યુટર્સ થી આવડી મોટું નેટવર્ક ઊભું કરે અને એને જેલમાં જવાનો વારો આવી શકે જો વેલ્યુઝ જો મોરાલિટી એથિક્સ એને બાજુ પર રાખીને બિઝનેસ કર્યો મોણો વહેલો પ્રશ્ન આવે જ તો સેકન્ડ છે ઇકોનોમિકલ પ્રોગ્રેસ સંકલ્પ સ્ટેટર્જી એના માટેનું આયોજન અને એના માટે સેવિંગના અને કોન્સેપ્ટ મૂલ્યો સાથેના